નમસ્તે વિદ્યાર્થી બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગણિતમાં પ્રકરણ 4 ટિક ટિક ટિક. તો આ પ્રકરણમાં આપણે પ્રશ્ન 3 સુધી પૂરેલો અને મેં તમને ઘડિયાળ પણ શીખવાડેલી. તો આજે આપણે પ્રશ્ન 4 થી શરૂઆત કરીશું. તો પહેલા તો તમારે તારીખ લખવાની છે બધાએ. તો પ્રશ્ન 4 ની પાસે તારીખ લખો. તારીખ લખાઈ જાય એટલે અહીંયા જુઓ, હું સૂચના લખું છું નીચે આપેલા સમયને મિનિટોમાં દર્શાવો. તો જો તમને કલાકમાં કલાક મિનિટમાં સમય આપ્યો છે, એને તમારે મિનિટમાં ફેરવવાનું છે. શું કરવાનું છે? મિનિટમાં ફેરવવાનું છે. તો પહેલો દાખલો છે 16 કલાક 20 મિનિટ. ચાલો જો અહીંયા ધ્યાન બધાનું, 16 કલાક 20 મિનિટ. તો 16 કલાક 20 મિનિટ છે, તો 20 મિનિટનું તો મિનિટમાં ફેરવવું પડે નહીં. 20 મિનિટ તો એમ નામ રહે. તો હવે જે 16 કલાક છે એને તમારે મિનિટમાં ફેરવી દેવાનું. તો 16 કલાકને તમારે મિનિટમાં ફેરવવું હોય તો 16 નો ગુણાકાર 60 સાથે. મેં તમને આગળ ખાલી જગ્યા પુરાવી ત્યારે 1 કલાક બરાબર 60 મિનિટ હતી, તો નીચે 2 કલાક વાળી ખાલી જગ્યા હતી તો 2 નો ગુણાકાર 60 સાથે કરાવ્યો તો ને મેં તમને. એવી રીતે અહીંયા 16 કલાક 20 મિનિટ છે તો 16 નો ગુણાકાર 60 સાથે કરીને પછી આ મિનિટનો સરવાળો કરી નાખવાનો, એટલે આપણને દાખલાનો જવાબ મળી જાય. ચાલો જોઈએ, 16 ગુણ્યા, ચાલો તમારી સાથે સાથે 16 ગુણ્યા 60. 16 ગુણ્યા 60 મિનિટ. પછી આજે 20 મિનિટ છે, નવેનો સરવાળો 20 મિનિટ. એટલે 16 નો અને 60 નો ગુણાકાર અને એમાં જે મિનિટ સવાલમાં આપેલી હતી એનો ને એનો આપણે ગુણ સરવાળો કરી નાખવાનો. એટલે 16 નો ગુણાકાર 60 સાથે કરો એટલે 960 આવે. કેટલા આવે? 960 મિનિટ પ્લસ 20 મિનિટ. તો કેટલા આવશે? 960 માં તમે 20 પ્લસ કરો તો 980, એટલે 980 મિનિટ. ચાલો 16 નો ગુણાકાર 60 સાથે કર્યો. જો આવી રીતે 16 ગુણ્યા 60, એટલે પહેલા તો બે રકમો હોય ત્યારે અહીંયા વધારાની શૂન્ય લગાવવાની, પછી આ અહીંયા નીચે દશકથી શરૂઆત કરવાની, અહીંયા એકમથી શરૂઆત કરવાની. 6 ગુણ્યા 6 કેટલા થાય? 36 નો છગડો બંદી 3. 6 એકા 6, 6 માં 3 પ્લસ કરો તો 9. હવે કેટલા આવ્યા? 960. હવે અહીંયા શૂન્ય છે તો શૂન્યનો અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર જવાબ શું આવે? શૂન્ય જ આવવાનો. એટલે 960 જવાબ આવ્યો. એટલે આપણે અહીંયા 960 લખ્યા પહેલા અને પછી આ જે 20 મિનિટ હતી એ પ્લસ કરી, એટલે જવાબ શું આવ્યો? 980 મિનિટ. હવે આવે છે દાખલા નંબર 2. ચાલો દાખલા નંબર 2 શું છે? 2 કલાક 40 મિનિટ. તો આજે 40 મિનિટ છે એનું કંઈ કરવાનું નથી, 40 મિનિટને એમ નિયમ રાખવાની. તો 2 કલાકને આપણે મિનિટમાં ફેરવવી હોય તો 2 નો ગુણાકાર 60 સાથે. 2 ગુણ્યા 60 મિનિટ પ્લસ 40 મિનિટ. ચાલો 2 નો ગુણાકાર 60 સાથે કરો તો 6 દુ 12, એટલે 120. તો અહીંયા ચાલો લખો 120 મિનિટ.
120 માં 40 તમે નાખો એટલે કેટલા થાય 160 મિનિટ ચલો જવાબ શું આવ્યો 160 મિનિટ હવે આવે દાખલા નંબર 3 દાખલા નંબર 3 ની રકમ શું છે જો જોઈએ બધા पांच कलाक पैंतीस मिनट तो एक कलाक बराबर साठ मिनट बे कलाक बराबर बे गुणिया साठ करवानू तो यहाँ पांच कलाक आपेलू छे तो पांच गुणिया साठ करवा पड़े ने पांच कलाक गुणिया साठ मिनट तो चलो यहाँ लखो बराबर निशानी करो एक नीचे एक જ બરાબર ની નિશાની આવી જોઈએ દાખલામાં બરાબર અને વ્યવસ્થિત સુંદર અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને થોડું થોડું છે ને ભેગું લખવાનું કેવું લખવાનું ભેગું લખવાનું તો જ જવાબ સમાશે નહીતર જવાબ સમાશે નહીં 5 ગુણ્યા 60 મિનિટ प्लस 35 मिनिट चलो 5 गुणिया 60 करो तो जवाब कितना आवे चलो 60 गुणिया 5 करी आपने तो 5 નો ગુણાકાર 0 સાથે 0 5 6 30 કેટલા આવ્યા 300 તો હવે 300 આવ્યા અહીંયા આપણે 300 આવે 300 मिनिट आ एक स्टेप વધારે લખું છું બરાબર એટલે તમને ખ્યાલ આવે આ 5 નો ને 60 નો ગુણાકાર કર્યો એટલે 300 આવ્યા પ્લસ 35 કરવાનો 35 મિનિટ તો જો હવે 300 અને 35 નો સરવાળો તો અહીં આપણે કરીએ 300 નો 35 નો સરવાળો 300 પ્લસ 35 ચલો અહીંયા 0 નો 5 સાથે સરવાળો 5 શૂન્ય માં 3 નાખો તો 3 અને 3 ના 3 કેટલા જવાબ આવ્યા 335 335 મિનિટ ચાલો હવે તો કે હવે આવે છે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન 5 આટલું બધાને લખાઈ ગયું ચાલો જેને લખવાનું બાકી હોય એ લખે અને અક્ષર એકદમ નાના અને લાઈન જે તમને ખાના આપેલા છે ને એને અડીને જ લખવાનું લીટી પાસે બરાબર નિશાની કરીને લખજો તો જ તમારી સ્વાધ્યાય પોથીમાં આખો દાખલો આ સમાશે નહીંતર મોટા અક્ષર કરશો તો આ બધું બહાર જતું રહેશે બરાબર બહાર જવા દેવાનું નથી ચલો પ્રશ્ન 5 કેવો છે તો કે નીચે આપેલી મિનિટોનું કલાક મિનિટમાં રૂપાંતર કરો તો અહીંયા પહેલો દાખલો છે 125 મિનિટ તો આમાં તમે ગુણાકાર અને સરવાળો કર્યો ને તો આમાં તમારે શું કરવાનું છે ભાગાકાર કરવાનો શું કરવાનું ભાગાકાર કરવાનો તો 125 નો ભાગાકાર આપણે કરીએ 60 સાથે તો 60 નો ગુણ્યો આપણે બોલીએ 60 એકા 60 60 દુ કેટલા થાય ચલો અહીંયા રફકામમાં કરો 60 દુ 0 નો ગુણાકાર 2 સાથે 0 6 દુ 12 એટલે 120 તો 60 દુ 120 ચલો બાદબાકી કરવાની સરસ અને એક ની રકમ ની નીચે જ એક રકમ અંક લખાવો જોઈએ 5 માંથી 0 જાય તો 5 2 માંથી 2 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 હવે જવાબ શું આવ્યો તો કે 2 કલાક 5 મિનિટ ચલો નીચે જવાબ લખો 2 કલાક 5 મિનિટ ચાલો એક દાખલો પૂરો હવે આવે છે બીજો દાખલો એક દાખલો લખો બધાએ બીજા દાખલાની રકમ શું છે 165 મિનિટ
જો આવી રીતે સરસ મજાના અક્ષર કરવાના અહીંયા સ્કેલ નો ઉપયોગ કરવાનો 165 પછી આ જે તમે લાઇનિંગ આવી રીતે આમ ભાગાકારની નિશાની કરો ને ત્યાંથી લીટીથી થોડું દૂર લખવાનું દૂર લખો એટલે આપણને ખબર પડે તમે અડી અડીને લખો તો આ બાદબાકીની જે નિશાની કરવાની થાય એ ક્યાં જતી રહે લીટીની બહાર જતી રહે એટલે બધું જ લીટીની અંદર લખવાનું છે ચાલો 60 નો ભાગાકાર 165 સાથે કરવો હોય તો 60 દૂ કેટલા થાય 120 થાય તો 60 તેરી કેટલા થાય આપણે કરી જોઈએ ચાલો 3 નો ગુણાકાર 0 સાથે 0 6 તેરી 18 180 થયા તો 180 કેવા થયા 165 કરતા મોટા થઈ ગયા એટલે 60 દૂ થી જ ભાગ 2 થી જ ભાગ ચાલે 60 તેરી થી ભાગ ચાલશે નહીં એટલે 60 દૂ 120 હવે કરવાની બાદબાકી ચલો 5 માંથી 0 જાય તો 5 6 માંથી 2 જાય તો 4 અને 1 માંથી 1 જાય તો 0 એટલે શું જવાબ આવ્યો 2 કલાક ઉપરને કલાક કહેવાય 2 કલાક અને 45 મિનિટ ચલો લખો 2 કલાક 45 મિનિટ હવે આવે છે દાખલા નંબર 3 દાખલા નંબર 3 કેવો છે તો કે જુઓ જોઈએ તમને 6 દાખલા આપેલા છે બરાબર 3 આગળ આપેલા છે અને 3 ક્યાં આપેલા છે પાછળ આપેલા છે તો 3 ની રકમ છે 235 મિનિટ એટલે 235 ને શું કરવાનું 60 સાથે ભાગાકાર કરવાના તો 60 એકા 60 60 દૂ 120 60 તેરી કેટલા થતા હશે ચાલો રફ કામમાં આપણે કરી જોઈએ પહેલા 60 તેરી તો 60 તેરી તો 3 નો ગુણાકાર 0 સાથે 0 6 તેરી 18 એટલે 180 થાય હવે 60 ચોક પણ કરી જોઈએ 60 ચોક કેટલા થાય 4 નો 0 સાથે ગુણાકાર 0 6 ચોક 24 240 થાય હવે 5 સાથે પણ કરીએ 60 ગુણ્યા 5 5 નો ગુણાકાર 0 સાથે 0 6 5 30 તો 300 કેવા થઈ ગયા 235 કરતા મોટા થઈ ગયા એટલે આપણે ક્યાંથી ભાગ ચાલે 60 ચોક થી ભાગ ચાલે એટલે 60 ચોક 240 એ પણ મોટા થઈ જશે તો 60 તેરી થી ભાગ ચાલશે 60 તેરી 180 તો જ બાદબાકી થાય ને તમે 240 કરો તો 235 કરતા 240 કેવા થઈ જાય મોટા થઈ જાય એટલે 60 તેરી 180 હવે 5 માંથી 0 જાય તો 5 વધે 3 માંથી 8 જાય તો કે નહીં એટલે ત્યાં શું કરવું પડે 10 કો લેવો પડે એટલે અહીંયા 1 રહે અહીંયા 13 રહે હવે 13 માંથી 8 જાય તો કેટલા રહે 4 5 અને 1 માંથી 1 જાય તો 0 તો જવાબ શું આવ્યો 3 કલાક 55 મિનિટ ચાલો લખો જોઈએ 3 કલાક 55 મિનિટ ચાલો એના પછી આવે છે નંબર 4 નંબર 4 પાછળ છે 215 મિનિટ ચાલો હવે ભાગાકારની નિશાની કરો સ્કેલની મદદથી બધા પહેલા પછી અહીંયા 215 લીટીથી ક્યાં લખવાનું થોડું દૂર લખવાનું 215 ભાગ્યા અહીંયા 60 કરો ચલો કર્યું હવે જો 60 દૂ કેટલા થાય આપણે 60 દૂ 120 થાય બરાબર તો 60 દૂ 60 એકા 60 60 દૂ
120 તો અહીંયા તો 215 છે ને તો 60 તેરી આપણે અહીંયા ભાગ ચલાવ્યો જો 180 થી પછી 60 ચોક 240 તો અહીંયા શું છે 215 છે તો 240 છે ચોક થી ભાગ ચલાવશો તો 240 છે એ 215 કરતા મોટા થઈ જશે તો આપણે 60 તેરી થી ભાગ ચલાવવો પડે એટલે 60 તેરી ચાલો લખો 60 તેરી 180 અહીંયા નાની એવી બાદબાકીની નિશાની કરવાની પછી એક આડી લીટી કરવાની પછી 5 માંથી શૂન્ય જાય તો 5 ના 5 5 માંથી તો કોઈ શૂન્ય જવાના નથી એટલે 5 ના 5 પછી 1 માંથી 8 જાય તો કે નહીં એટલે અહીંયાથી 10 કો લઈને અહીંયા 1 આવે અને અહીંયા 11 આવે હવે 11 માંથી 8 જાય તો કેટલા રહે 3 એટલે જવાબ શું આવ્યો 3 કલાક 35 મિનિટ ચાલો લખો જોઈએ અહીંયા એરો કરીને જવાબ 3 કલાક 35 મિનિટ ચાલો આ દાખલો અહીંયા પૂરો 4 નંબરનો દાખલો પૂરો 3 કલાક 35 મિનિટ ચાલો આટલું કર્યું આજે મે રફકામ વાળી ગણતરી કરી છે ને એ તમારે નથી કરવાની હો તમારે પરીક્ષામાં પણ તમે રફકામ કરીને ગણતરી કરી શકો તમને 60 નો ગુણ્ય ન આવડે તો તમે ગુણાકાર કરીને આવી રીતે ભાગ ચલાવીને લખી શકો હવે આવે છે દાખલા નંબર 5 દાખલા નંબર 5 શું છે 600 મિનિટ 600 મિનિટ ચલો જોઈએ બધા પહેલા ભાગાકારની નિશાની કરે આવી રીતે કરી ભાગાકારની નિશાની સ્કેલની મદદથી અને સીધી જ કરવાની લાંબી ટૂંકી ત્રાસી એવી કોઈએ કરવાની નથી વ્યવસ્થિત જ કરવાની છે ચલો અંદર લખો 600 અને બહાર લખો 60 ચલો શેનાથી ભાગ ચલાવશો 6 ગુણ્યા 10 કેટલા થાય 6 દાણ 60 થાય તો અહીંયા 600 છે તો 60 એ દાણ 600 એટલે અહીંયા 10 આવશે 10 થી ભાગ ચાલશે 60 દાણ 600 એટલે 60 ઉપર લખો 10 અને અહીંયા લખો 600 પછી કરો બાદબાકીની નિશાની પછી શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય અહીંયા પણ શૂન્ય 6 માંથી જ જાય તો શૂન્ય એટલે 60 એ દાણ 600 એટલે શું જવાબ આવ્યો 10 કલાક મિનિટ આવશે નહીં શૂન્ય 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 મિનિટ એવું લખાય નહીં ફક્ત તમે 10 કલાક લખી શકો ચલો આટલું લખ્યું બધાએ હવે આવે છે છેલ્લો દાખલો દાખલા નંબર 6 ચલો દાખલા નંબર 6 ની રકમ શું છે 300 મિનિટ 300 મિનિટ એટલે અહીંયા કરવાના પહેલા ભાગાકારની સરસ મજાની લીટી કરવાની સ્કેલની મદદથી પછી અહીંયા જગ્યા રાખવાની બાદબાકીની નિશાની કરવી પડશે ને તમારે એટલે અહીંયા જગ્યા રાખવાની અને બહાર લખવાનું 60 ચલો શેનાથી ભાગ ચલાવશો 60 એકા 60 60 દુ 120 60 તેરી 180 60 ચોક 240 60 પંચા 300 તો અહીંયા 300 આપેલા છે જો તમને 60 નો ગુણ્યો ન આવડે તો તમે છે ને 6 નો ગુણ્યો પણ બોલીને કરી શકો 6 એકા 6 બરાબર એટલે 6 એકા 6 થયા તો 60 એકા 60 થાય પછી 6 દુ 12 થાય તો 60 દુ 120 થાય શૂન્ય લગાવતો જવાનો બરાબર પછી 6 તેરી કેટલા થાય 18 થાય
તો 18 ને 1 શૂન્ય લગાવો એટલે 180 બને એટલે 60 તેરી 180 પછી 60 ચોક કરવું હોય તો 6 ચોક 24 થાય અને 101 શૂન્ય લગાવી દો એટલે 60 ચોક 240 બની જાય પછી 6 5 30 થાય બરાબર 6 નો ગણ્યો તમે બોલો તો 6 5 30 થાય તો 60 5 કેટલા થાય તો કે 1 શૂન્ય લગાવી દો તો 300 બની જાય એટલે 60 5 300 તો અહીંયા 300 આપેલા છે અને અહીંયા 60 આપેલા છે તો 60 5 300 થી ભાગ ચાલે 60 5 5 ક્યાં લખવાનું અહીંયા 3 ની ઉપર જ લખાવું જોઈએ જો જ્યાં મે જે અંકની નીચે જે સંખ્યા લખી છે ત્યાં સંખ્યા આવી જોઈએ અહીંયા મે શૂન્ય લખ્યું શૂન્ય 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 પછી જો અહીંયા ઉપર કાઈ નથી અહીંયા શૂન્ય આવ્યું શૂન્ય શૂન્ય બરાબર એટલે કે જે અંકની નીચે મે જે સંખ્યા લખી છે એવી જ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં લખાવી જોઈએ એટલે 60 5 60 5 300 અને લીટીથી ક્યાં લખવાનું થોડું દૂર કારણ કે આપણે બાદબાકીની નિશાની કરવાની હોય એટલે 60 5 300 પછી લીટી કરવાની પછી બાદબાકી કરવાની એટલે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય એટલે અહીંયા મિનિટમાં શું આવ્યું શૂન્ય આવ્યું એટલે શૂન્ય શૂન્ય મિનિટ લખવાની જરૂર નથી ફક્ત 5 કલાક લખવાનું એટલે ચાલો જોઈએ જવાબમાં લખો નીચે એરો કરીને ને અક્ષર કેવા કરવાના સારા અને થોડા નાના કરવાના એટલે તમારી સદ્ય પોથીમાં સમાઈ જાય ચાલો લખો શું જવાબ આવ્યો 5 કલાક અને અહીંયા શૂન્ય શૂન્ય મિનિટ લખવાની જરૂર નથી એટલે જો કેટલા દાખલા થયા 1 2 3 4 5 ને 6 આપણે શેમાં ફેરવું તો કે આપણે કલાક અને મિનિટમાં ફેરવું આ પ્રશ્નમાં શું કર્યું તું મિનિટમાં ફેરવું તું અને આ પ્રશ્નમાં શું કર્યું કલાક મિનિટ બંનેમાં ફેરવું આમાં તમે ગુણાકાર અને સરવાળો કર્યો અને આમાં તમે ફક્ત ભાગાકાર કર્યો હવે આવતો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ